નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને કરજણની વિધાનસભાની સીટ પર હવે ક્યારે પણ ચૂંટણી જાહેર થઈ શકે છે ચૂંટણી કમિશનરે જે રીતે જે ગાઈડલાઇન બહાર પાડી છે કોરોના સંકટની વચ્ચે કેવી રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવે ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીઓ સમયસર થશે બિહાર વિધાનસભાની ચૂંટણી હોય કે પછી ગુજરાતની પેટા ચૂંટણી ગુજરાત પેટા ચૂંટણીની વાત કરીએ તો કરજણની પણ એક સીટ છે અને ત્યાં પણ ચૂંટણી થઈ શકે છે આ સમાચાર આવતાની સાથે જ એક રાજકીય ગરમા ગરમી આવી ગઈ છે ને તેવામાં અમે ચર્ચા કરવા માટે ખાસ પહોંચ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના જે મહામંત્રી છે ધર્મેશ પંડ્યા પાસે ધર્મેશજી પહેલાં તો તમારું સ્વાગત છે કરજન પેટા ચૂંટણીની વાત કરીએ કે હવે ફરી માહોલ ગરમ થઈ ગયો છે કેવી તૈયારી જો ભારતીય જનતા પાર્ટી એ હંમેશા ભારતીય જનતા પાર્ટીએ કોઈ જવાબદારી માટે નિભાવવા માટે હંમેશા તૈયાર હોય છે અમારો કાર્યકર્તા પણ કોઈ પણ ચૂંટણી માટે તૈયાર હોય છે સરપંચનું હોય કે સાંસદનું હોય અત્યારે અમારી તૈયારી જે છે અમને લગભગ આ બે મહિનાથી જ્યારે ધારાસભ્યો રાજીનામા આપે અને બે મહિના જેટલો સમય છે ત્યારથી અમે પૂરી તૈયારીઓ કરી ચૂકી છે અમે અત્યારે પેજ પ્રમુખ સુધી પહોંચી ગયા છે એટલે એક ગામના એક ફળિયા સુધી અમે પહોંચી ગયા છે આનાથી વધારે વિશેષ તૈયારી તો કશું હોય જ ન શકે એક પેજ ઉપર લગભગ વીસથી પચીસ મતદારોની યાદી હોય છે અમારી પાસે પેજ પ્રમુખનું નામ સરનામું ફોન નંબર સાથેનો અમારી પાસે તૈયાર છે અમે એમનો સંપર્ક અમારા એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ છે કોઈ એને સ્પેશિયલાઇઝ એને ઊભો કરેલો વ્યક્તિ નથી એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ છે ત્યાં સુધી અમારી બેઠકો થઈ ગઈ છે એટલે ઇલેક્શન માટે ગમે ત્યારે ઇલેક્શન આવે આજે આવે કાલે આવે કે પંદર દિવસો આવે અમે ત્યારે દેશમાં અત્યારે આ માહોલ તો છે કે ભારતીય જનતા પાર્ટી એટલે જીતનું બીજું નામ એ જીતી જ જતી હોય છે તે છતાં પણ કરજણની સીટ પર કે આ પેટા ચૂંટણીઓ પર એવો પણ એક દાગ છે કે કોંગ્રેસના લોકોને ખરીદીને ત્યાં બાય ઇલેક્શન લાવવાનું કામ જ ભારતીય જનતા પાર્ટી ના ના આ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો ખોટો આક્ષેપ છે કોંગ્રેસ એવું એવું શા માટે થયું કે કોંગ્રેસના ચૂંટાયેલા એમએલએ એણે રાજીનામું આપી દીધું અત્યારે સાહેબ સરપંચ જેવી વ્યક્તિ બી રાજીનામું જો અત્યારની રાજનીતિની જો આપણે ચર્ચા કરીએ તો સરપંચ જેવી વ્યક્તિ જો રાજીનામું નથી આપતી ગમે તેવા એની સામે આક્ષેપો થાય આ મીડિયાના લોકો તો આપ માહિતગાર છો ઘણા બધા એવા સરપંચો સામે આક્ષેપો થાય તો એ રાજીનામું આપવા તૈયાર નથી થતા તો આ તો એમએલએ ધારાસભ્ય જેવી વ્યક્તિ છે એ શા માટે આવું એ કરવું પડે પણ કોંગ્રેસની અંદર અત્યારે હાલ કોઈ એવું નેતૃત્વ નથી રહ્યું કે જે માર્ગદર્શન પૂરું પાડી શકે એની સામે ભારતીય જનતા પાર્ટીની અંદર નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર છે કે વિજયભાઈ રૂપાણી સાહેબની જે સરકાર છે એના જે વિકાસના કામો છે આજે નાનામાં નાના ગામ સુધી રોડ રસ્તા લાઇટ પાણી ચોવીસ કલાક લાઇટ પાણી આજે પહોંચી ગયા છે તો એ વિકાસ લોકો હવે જુએ છે એ કોંગ્રેસનો ધારાસભ્ય પણ જુએ છે અને એને એવું લાગે છે કે હવે જો આને આ જે વિકાસ થઈ રહ્યો છે એને આગળ મારે પહોંચાડવો હશે રાષ્ટ્રનીતિમાં કામ કરવું હશે તો ભારતીય જનતા પાર્ટી એના સિવાય કોઈ વિકલ્પ નથી માટે એ લોકો જોડાય છે પણ છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોને કેમ બધું બધું બહાર આવે છે ને પછી જ્યારે રાજ્યસભા ના 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 રાજ્યસભા પહેલા પણ હતા જે સૌરાષ્ટ્રના અમુક ધારાસભ્યો તો મેં જુઓ રાજ્યસભા પહેલા પણ હતા એવું કોઈ વિષય આવું બેનિફિટ ભારતીય જનતા પાર્ટીને જ કેમ મળી જાય છે મેં પહેલા તો કહ્યું આપને કે જે વિકાસના કામો છે આજે આજ હમણાં આપણે રોડની વાત કરીએ તો આ જ રોડ જે છે આજે દસ વર્ષ પહેલાં અહીંયા સાંજે પાંચ વાગ્યા પછી તમને વડોદરા જવા માટે કોઈ વાહન નહોતો મળતો આજે અહીંયા તમારે રોડ ક્રોસ કરવો હોય તો તમે રોડ નથી કરી શકતા રોડ ક્રોસ નથી કરી શકતા એનું કારણ શું તો કે અહીંયા જે આગળ જીઆઈડીસીને બધા આવ્યા છે એની અંદર ઇન્ડસ્ટ્રીઓ અત્યારે ફૂલ ફ્લેજ કામ કરી રહી છે એવા જે બધા વિકાસના કામો છે આજે જે વિકાસ નાનામાં નાના માણસ સુધી જે પહોંચવો જોઈએ અને એ પહોંચ્યો છે માટે આજે કોંગ્રેસના એમએલએ અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદર આવે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તો નક્કી નથી કર્યો પણ જે રીતે જોવા જઈએ કે ભાઈ અક્ષય પટેલને જ જો ટિકિટ આપવામાં આવે તો જે ઉમેદવારની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્રણ વર્ષ પહેલાં એના વિરોધમાં પ્રચાર કરતા હતા હવે જ્યારે એમને નેતૃત્વ લઈને ચાલવું પડશે જો સૌથી પહેલાં તો હું સ્પષ્ટતા કરવા માગું છું કે હાલ સુધી કોઈ જ ઉમેદવાર નક્કી નથી પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરશે કે કોણ ઉમેદવાર થશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ માત્ર કમળને જુએ છે એ ઉમેદવારને નથી જોતો એટલે ક્યાંય એવા કોઈ પ્રશ્નો છે જ નહીં કે આ આના પક્ષનો છે આ આના પક્ષનો છે અને હમણાં જ માનનીય સી આર પાટીલ સાહેબે કીધું કે હવે ગ્રુપિઝમ ચલાવવામાં પણ નહીં જ આવે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે હંમેશા અર્જુનની આંખની જેમ એણે કમળને જ આજે અમારા ભારતીય જનતા પાર્ટી માટે માં ભારતી જે છે એ પરમ વૈભવ લઈ જવાનું લક્ષ્ય લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચાલતો હોય છે એટલે ક્યાંય કોઈ એ આનો માણસ કે આનો માણસ એ સિસ્ટમ છે જ નહીં નેતાજી એક વસ્તુ એ પણ પૂછીએ કે હાલ જે કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ છે સાગર કોકો હવે એ પ્રકાશ કોકોના છોકરા છે તો એવું પણ કહેવાય છે કે એમનું પણ જે નામ છે જે ભૂતકાળમાં એમની સાથે જે લોકો જોડાયેલા હતા એ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે અને બધામાં જ છે તો એ લોકો પણ એ વિચારધારાથી એમની સાથે જોડાઈ શકે છે એટલે પ્રકાશ કોકોનું જે નામ છે એ આ કરજન બેઠકમાં એમના છોકરોના જે પ્રમુખ છે અત્યારે એમના માટે ઉપયોગી થઈ શકે જો મેં પહેલાં જ કીધું કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે પણ લોકો જોડાય છે એ વિકાસની દેશહિતની વાત દેશદાજની વાત એના માટે જોડાય છે આજે ત્રણસો સિત્તેરની કલમ હોય કે રામ જન્મભૂમિનો મુદ્દો હોય તો આ જે બધા મુદ્દા છે એને ધ્યાને રાખીને લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કોઈ કુટુંબ ભાવનાને લઈને નથી જોડાતું હોતું અહીંયા કુટુંબ ભાવના છે જ નહીં જો કુટુંબ ભાવના હોત તો નરેન્દ્ર મોદી સાહેબ છે એ વડાપ્રધાન બન્યા જ ના હોત કારણ કે એમની પાસે તો કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ હતું જ નહીં કૌટુંબિક એમનું બેકગ્રાઉન્ડ હતું જ નહીં ચા વેચવાવાળી વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર વડાપ્રધાન બની શકે છે જ્યારે કોંગ્રેસની અંદર તમારે વડાપ્રધાન બનવા માટે ચોક્કસ કુટુંબમાં જ જન્મ લેવો પડે તો જ તમે ત્યાં વડાપ્રધાન બની શકો છો કે કોઈ તમને સારો તમે હોદ્દો લઈ શકો છો કે એ કુટુંબની આગળ પાછળ તો ભારતીય જનતા પાર્ટીમાં નથી આજે અમિતભાઈ શાહ જ્યારે હતા તો અમિતભાઈ શાહ અમદાવાદની અંદર મેં એમની સાથે કામ કર્યું છે તો પોસ્ટર પણ એ વ્યક્તિએ લગાડે છે તમે કોંગ્રેસનો એક નેતા અત્યારે બતાવો ને કે જે આવું છાતી ઠોકીને કહી શકે કે મેં આ બેનર લગાડ્યું છે કે કે આ કામ કર્યું તમે જ કીધું એમ એમના પપ્પાના લાભ છે આજે ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા જિલ્લાની અંદર કોઈ એવી વ્યક્તિ નથી કે જે એમના માતા કે પિતા કે જે કુટુંબને એના કારણે આજે અહીંયા હોદ્દા ઉપર આજે એ હોય પણ જે વાત એવી પણ ચાલે છે મીડિયા રિપોર્ટમાં કે સતીષભાઈની નારાજગી પણ અસર કરશે કેમ કે પહેલાં તો દુશ્મન કા દુશ્મન દોસ્ત ના 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 ક્યારેય મેં કીધું ને કે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ કાર્યકર્તા હોય એ નાનો હોય કે મોટો હોય એ માત્ર ને માત્ર કમળને ધ્યાને રાખીને કમળને લક્ષમાં રાખીને મા ભારતીયને પરમ વૈભવમાં લઈ જવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરે છે ક્યાંય કોઈ કોઈના માટે કોઈને નેગેટિવિટીવાળી વિષય આવતો જ નથી સાહેબ સુગરના ખેડૂતોને પૈસા ચૂકવણીનો સરકારનો આદેશ પણ હમણાં હતો અને હાલમાં જ કોંગ્રેસ કહી રહી છે કે જો એક અઠવાડિયામાં નહીં નિર્ણય લેવામાં આવે તો એ લોકો ઉગ્ર આંદોલન કરશે શું કહેશો એ જે ખેડૂતોનો પ્રશ્ન છે એ ઘણા ટૂંક જ સમયમાં એનું નિરાકરણ આવી જશે ફાઇનલાઇઝ સ્ટેજ ઉપર જ છે એટલે એ પ્રશ્નનું પણ નિરાકરણ આવી જશે એટલે હવે એવો કોઈ પ્રશ્ન રહેતો જ નથી કોંગ્રેસ માત્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે જે ટેકનિકલ પ્રક્રિયા હોય છે કે ફાઇનાન્શિયલ આખા જે ટેકનિકલ પ્રક્રિયા કરવાની હોય છે એની અંદર થોડો સમય લાગતો હોય છે અને અત્યારે ફાઇનલાઇઝ સ્ટેજ જ છે ને કદાચ થોડા સમયમાં એનો નિર્ણય પણ જાહેર થઈ જાય તો ન હોય નહીં ચૂંટણી આજ બની શકે ના ક્યારેય નહીં આજે કોંગ્રેસ પાસે મુદ્દો ક્યાં છે કયા કયા વિષય ઉપર કોંગ્રેસ જશે મારી પાસે તો ભારતીય જનતા પાર્ટી પાસે તો વિકાસના કામો છે કે હજુ આ કરવાનું છે આ કરવાનું છે જે પણ છે એને આગળ વધારવાનું છે કોંગ્રેસ કયા મુદ્દે જશે કયો મુદ્દો લઈને કોંગ્રેસ આવશે અમારે તો ભારતીય જનતા પાર્ટીને માત્ર જે છેવાડાના માનવીને સુધી તમામ સુખ સગવડો પહોંચાડવી એ ભારતીય જનતા પાર્ટીનો એમ છે ગોલ છે અમે એના માટે જ એ અમારો ચૂંટણીનો એજન્ડા છું ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા ધર્મેશ પાંડ્યા અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે અને હાલ કરજનની જે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ છે તેની પર આપણી ચર્ચા હતી તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે વિકાસનો મુદ્દો છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો પણ નથી પરંતુ કરજણ વિધાનસભાની જે ચૂંટણી છે તેની તારીખો અત્યારે જાહેર નથી થઈ પરંતુ રાજકીય ગરમાવો જરૂર આવી ગયો છે જોવાનું એ રહેશે કે ચૂંટણી જાહેર થયા બાદ અને પ્રચાર બાદ પહેલાં તો કોને ટિકિટ મળે છે તે સૌથી મોટી બાબત છે અને ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે કોણ રાજકીય પાર્ટી કયા મુદ્દે આ ચૂંટણીમાં જઈ રહી છે આ ચૂંટણીને લઈને તમામ જે સમાચારો છે નાનામાં નાના તે જોવા માટે અમારી ચેનલ સાથે તમે જોડાતા રહો અને આવા જ અપડેટ સાથે ફરી મળીશું